સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં હાલ ચોમાસાનો માહોલ અને વરસાદી ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ઠેક ઠેકાણે ભેજવાળા વાતાવરણથી વીજ વાયરથી શોર્ટ સર્કિટ થવાના બનાવોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર રતનપર બાયપાસ ઉપર આવેલ ઉમિયા ટાઉનશીપ 3માં આજે 2 વીજ વાયર ભેગા થતાં શોર્ટ સર્કિટથી વીજ ટીસી બળી જતાં આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો તેમજ આ વિસ્તારમાં ઘણા સમયથી અનેક જગ્યાએ વીજ પોલ નમી ગયા હોવાથી અને વીજ વાયર રહેણાંક મકાનની અડીને હોવાથી શોર્ટ સર્કિટ આવવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થાનિક રહીશોને ભય સતાવે છે ત્યારે આ વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં તે માટે સ્થાનિકો નિત્ય ચિંતામાં રહે છે આ અંગે વીજ કંપની દ્વારા રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક રહીશો જેમાં ભૂપતસિંહ બારડ પ્રતાપસિંહ ગુરુદત્તસિંહ ઘનશ્યામભાઈ રસિકભાઈ સહિતના રહીશોએ વીજ કંપનીમાં રજૂઆત કરવા દોડી જતાં વીજ કંપનીના કર્મચારી ઉડતો જવાબ આપતા રહીશોમાં રોષ ફેલાયો હતો આ વિસ્તારમાં વીજ પુલ અને વીજ વાયરથી કોઈ મોટી દુર્ઘટના થાય તો વીજ કંપનીના અધિકારીઓ જવાબદાર રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી હું અમૈયા તળીમાં રહું છું મારા ઘરની પાછળ થાંભલો નમી ગયો છે ઘરમાં શોર્ટ આવે છે આ તો આગળ અરજી આપેલી છે અત્યારે અરજી દેવા ગયા હતા અત્યારે અરજી સ્વીકારી નથી અમને એમ કીધું સાહેબ નથી શોર્ટ આવશે ને જવાબદારી કોણ લેશે ઘરમાં આખા શોર્ટ આવે છે અમારે ઉમિયા 3માં રહું છું મારા ઘરની બાજુમાં થાંભલો છે મારું નામ લાભુબેન બારડ લાભુબેન બાજુમાં થાંભલો છે ઘરની અડોઅડ થાવ નમી ગયો હોય આખો કોઈ અરજી સ્વીકારતા નથી આ બીજી વાર અરજી દેવાઈ જાય તો આજે અમને જવાબ આપ્યો નથી તો કાલ હવાર અર્થિંગ આવે ઘરમાં ને બધું થાય શોર્ટ આવશે જવાબદારી કોણ લેશે તો જીબી વાળાની રહેશે બરોબર ને પછી અમારા નાના છોકરા છે ધ્યાન રાખવું કે અમારા ઘરનું કામ કરવું કે ધંધે જાવું બ્યુરો રિપોર્ટ TV9 ઇન્ડિયા